ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયો એક સાથે પણ જોઈ શકો છો તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયો એક સાથે જોઈ શકશો તો વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે શીખીશું ગુજરાતી ધોરણ છ દ્વિતીય સત્રનો પાઠ નંબર સત્તર સુગંધ કચ્છની તો સુગંધ કચ્છની છે તે એક પત્ર લેખન છે અને એ પત્ર લેખન કરેલો છે ડોક્ટર દર્શના ધોળકિયાએ જે પોતાની બહેનને પત્ર લખી રહી છે તો તેનું નામ છે સૌમિત્રી તો અહીં પત્રના માધ્યમથી કચ્છના જોવાલાયક સ્થળોની માહિતી રસપ્રદ રીતે આપેલી છે ને કચ્છની ભૌગોલિક સ્થિતિનું સુંદર રીતે અહીં વર્ણન કરેલું છે તથા કચ્છની વિશેષતાઓનો પણ પરિચય અહીં કરાવવામાં આવેલો છે તો પત્રમાં સૌથી પહેલા છે નામ જો ડોક્ટર બાર સાત બે હજાર અગિયાર પ્રિય સૌમિત્રી મોટી બહેનનું ખૂબ વહાલ થોડા સમય પહેલા જ પૂરા થયેલા લાંબા વેકેશનની યાદ હજુ પણ તને સતાવતી હશે ખરું ને વળી આવનારા દિવાળી વેકેશનમાં થનારા કાલ્પનિક પ્રવાસના સ્વપ્ન તારી રાત્રિને મીઠી બનાવતા હશે હા જો એ સંદર્ભમાં જ મને સૂજ્યું છે કે આવનારા દિવાળી વેકેશનમાં તું તારી મોસાળની ભૂમિ કચ્છના પ્રવાસે આવીને આપણા કચ્છની ભૂમિનો તેની સંસ્કૃતિનો પરિચય મેળવે તો કેવું ચાલ તને એવું મન થાય એ માટે આપણે કચ્છની વાતો કરીએ તો દર્શના બેન છે જેથી એની ઈચ્છા થાય કે દિવાળીના વેકેશનમાં તે ત્યાં ફરવા જાય તને થશે કે એવું તે શું છે કચ્છની ભૂમિમાં અત્યાર સુધી તો એ રણના પ્રદેશ તરીકે ઓળખાતો પ્રદેશ હતો હજુ હમણાં સુધી બહારથી આવતા લોકો માટે કચ્છ એક અજાણ્યો સજારૂપ લાગે તેવો પ્રદેશ હતો પણ ખરેખર જે લોકો કચ્છમાં રહ્યા કચ્છને માણ્યો એમને સત્ય સમજાયું એ સૌ કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા ને આવા પ્રદેશની ભૂમિને તું પણ ઓળખે જાણે એના માટે કરીને તને આ પત્ર લખવા બેઠી છું મારી સૌ મિત્રી કેવો છે આપણો આ પ્રદેશ ધીંગી ધરા ધીંગા ધીંગા ધોરી બોલ ધીંગી બોલી જેવું વિધાન કચ્છ માટે વપરાયું છે તો નો અર્થ થાય છે મજબૂત તો મજબૂત ધરા એટલે કે ધરતી મજબૂત ધરતી ધીંગા ધોરી ધોરી એટલે કે બળદ મજબૂત બળદો ધીંગા બોલ એટલે કે મજબૂત બોલી અને તેના મજબૂત બોલો એવો આપણો પ્રદેશ છે ભારતનો એક વિશિષ્ટ પ્રદેશ એટલે કચ્છ પ્રાચીન સમયમાં ભારતમાં પ્રવેશ કરવા માટે કચ્છમાં પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર ગણાતું તો પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર શું છે તો કચ્છ છે રણ અને પર્વત થી આ પ્રદેશની વિશેષતાઓ પણ ન્યારી જ છે કચ્છ પ્રદેશમાં તું બસ કે ટ્રેન બંને દ્વારા આવી શકે માત્ર ગુજરાતના જ નહીં પણ ભારતના બીજા નંબરના સૌથી મોટા જિલ્લા કચ્છમાં પૂર્વથી પશ્ચિમ ફરતા કુલ નવ કલાક જેવો સમય લાગે છે તો આપણે કચ્છ જો ફરવું હોય તો નવ કલાક જેટલો સમય આપણને લાગે કચ્છમાં બે રણ છે નાનું અને મોટું આ રણની વિશેષતા છે ખબર છે એમાં દેખીતી રીતે ક્યાંય રણના લક્ષણો નથી અહીં ક્યાંય તને રેતી જોવા નહીં મળે આખી દુનિયાના રણોથી આપણું રણ એ રીતે જુદું પડે છે અહીં વર્ષમાં આઠ મહિના દરિયાનું પાણી હોય છે ને ચાર મહિના આ રણ સુકાયેલું હોય છે કચ્છમાં પ્રવેશ કરવા માટે સુરજબારીનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે વર્ષો પહેલા કચ્છ ચારે તરફ પાણીથી ઘેરાયેલો બેટ હતો તેનો આકાર કાચબા જેવો હોવાથી તેનું કચ્છ નામ પડ્યું એવી માન્યતા છે ભૂસ્તરીય હલનચલનથી કચ્છની ભરતી સમુદ્ર તટ પરથી ઉપર આવતી થઈ અને ઉત્તરનો ભાગ પાણી વગરના રેતી વગરના સપાટ રણમાં પરિવર્તિત થઈ ગયો તો પેલો છે કચ્છ છે તે એક ટાપુ સમાન હતો પછી તેમાં હલનચલન થઈ અને સમુદ્રપટ છે તેની ઉપર આપણે રણના જે રેતી હતી એ પથરાવા લાગી અને તે રણમાં પરિવર્તિત થઈ ગયો કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર ઘૂઘવે છે કચ્છમાં ખડીર એક એવો ભાગ છે ચારે તરફ રણથી ઘેલાયેલો છે આ રણમાં પાણી ભરાયેલું રહે છે ખદીર બેઠ ની વચ્ચે ધોળાવીરા નામે નાનું ગામ છે ઈસવી સન ઓગણીસો સિત્તેર એકોતેર માં ધોળાવીરા ના કેટલાક પુરાતત્વીય પુરાવા મળ્યા ને ખોદગામ કરતા જમીનમાંથી સમગ્ર નગર રચનાની ની વિશાળતા જોવા મળી જે હડપ્પીય સંસ્કૃતિ ની યાદ અપાવે છે તો આપણને ખબર છે કે ધોળાવીરા છે તે હડપ્પીય સંસ્કૃતિના નગર નું એક સ્થળ છે જે આપણે કચ્છના છે જેની ચારે તરફ સમુદ્ર અને વચ્ચે પાણીનું સરોવર છે ત્યાંથી બે કિલોમીટરના અંતરે કોટેશ્વરનો દરિયો ગાજે છે કચ્છમાં આવું જ બીજું પ્રાકૃતિક સ્થળ છે ધીણોધરનો ડુંગર જ્યાં ધોરમ નાથે તપસ્યા કરેલ તો ઉત્તરે રણના કિનારે કાળો ડુંગર બિરાજમાન છે જ્યાં ગુરુ દત્તાત્રેયના ના પગલા છે તો કચ્છની રાજધાની ભુજ શહેર તો વસેલું જ છે ભુજિયા ડુંગર પર જ્યાં ભુજંગ નાગ નું મંદિર છે આમ રણ દરિયો ને ડુંગર વચ્ચે વસેલા કચ્છ પ્રદેશને ભદ્રેશ્વર સુથરી કોઠારા જેવા સ્થાપત્યમના ઉત્તમ નમૂના દર્શાવતા જૈન મંદિરો રવેચી માતાનું રમણીય સ્થાનક હાજીપીર જેવી રણમાં વસેલી દરગાહ જેવા અનેક સ્થળો વિટળાયા છે કંડલા કચ્છનું મુંબઈ પછીનું બંદર તો ગાંધીધામ કચ્છનું આધુનિક ગણાતું નગર રણમાં રહીને લોકોની આજીવન સેવા કરનાર દાદા મેકરણ જેવા સંત કવિની કચ્છનું સાહિત્ય ઓળખાયું છે જેમાં પછીથી ઘણા સાહિત્યકારો એ ભરતી આણી છે એટલે કે બીજા ઘણા સાહિત્યકારો છે તે એના વિશે લખેલું છે સાહિત્ય સર્જન કરેલું છે તો વહાલા સૌમિત્રી આ છે આપણા પ્રદેશની સુગંધ તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને રાહ જોવું છું મોટી બહેનનું વહાલ તો અહીં છે તે તેની નાની બહેન ને કચ્છ વિશે માહિતી આપે છે અને તેની જિજ્ઞાસા વધે કચ્છ જોવાની એ માટે તેણે અહીં લખેલું છે તો આપણને પણ જાણવા મળ્યું કે કચ્છમાં કઈ કઈ વસ્તુઓ ક્યાં ક્યાં આવેલી છે એટલે આપણને પણ ઈચ્છા થાય કે ત્યાં જઈએ અને કચ્છનું સૌંદર્ય જોઈએ આપણને ખબર છે કે અમિતાભ બચ્ચન છે તે ના બ્રાન્ડ એમ્બેસેડર છે જે બોલે છે ખુશ્બુ ગુજરાત કી અને ત્યાં જે રણોત્સવ હોય છે તેનું પણ તે મહત્વ આખા ભારતને અને દુનિયાને સમજાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પત્રલેખન પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે અભ્યાસ શીખીશું